सब्सक्राइब करो गुजराती हेल्थ टिप्स चैनल ने अने दबावो आ घंटी ने जेथी तमे जोई सको अमारा नवा वीडियो सौथी पहला। शरीर में रहेल कचरो बाहर काढ़ी सफाई करवानी रीत। मित्रों, आपने अवारनवार घर की साफ सफाई करीए छीए, कचरो अने जूनी चीजों बाहर फेंकी दईए छीए, पण क्यारे शरीर की आंतरिक सफाई विषे विचार्यु छे? शरीर ने ऊपरथी साफ सुथरो राखवाथी न चाले, समय समय एनी आंतरिक सफाई पण जरूरी थई जाय छे। शरीर में जमा थयेला कचरा ने काढवो अने डिटॉक्सिफिकेशन कहेवाय छे अने शरीर माटे ए जरूरी छे। डिटॉक्स शा माटे? शरीर ने डिटॉक्सिफाई करवू एटले शू? शरीर में जे कचरो, एसिड, गैस तथा वपराय विनानी जमा थयेली चीजों पड़ी होय छे ए शरीर नी बहार काढ़ी नाखवी एने डिटॉक्सिफाई करवू एम कहेवाय छे। शरीर में आ कचरो जो वधु पड़तो जमा थई जाए तो तकलीफ पैदा करे छे, एटले वर्ष में एकाद वार आ सफाई करी लेवी जोईए। क्यारे करशो? शरीर ने डिटॉक्सिफाई करवामां एक ज फॉर्म्युला बधा माटे न चाले। आ प्रक्रिया दरेक व्यक्ति अलग अलग होय छे, एटले एनो आधार कोनो शरीर केवू छे एना पर छे, पण सामान्य रीते बहारनो वधु खवाई गयु होय, अपचो के कब्जियात जेवू लागतु होय, आँख नीचे सोजो बहु रहेतो होय, तो समझवू शरीर में टॉक्सिन वधी गया छे। આવામાં શરીરને ડિટોક્સિફાય કરી લેવું જરૂરી બને છે। કેવી રીતે કરશો? શરીરને ડિટોક્સિક એટલે કે ટોક્સિન રહિત કરવા માટે તાજા ફળો અને શાકભાજી પર જ 2-3 દિવસ રહેવાનું હોય છે। તેલ, સુગર, રાઈસ, રોટલી, દૂધ અને દૂધની બનાવટો સંપૂર્ણ બંધ કરી દઈ પાણી, શાકભાજી, ફળો, સૂપ, સલાડ અને ડ્રાય ફ્રૂટ્સ પર જ રહેવાનું છે, જેથી શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ બહાર ફેંકાઈ જશે। કેવો ચાર્ટ બનાવશો? सामान्य रीते आपणे रोज 2.5 लीटर जेटलू पाणी पीए छीए, पण डिटॉक्स में पाणी लगभग 4 लीटर जेटलू लेवानू होय छे। सवारे हूफाळो पाणी ग्रीन टी लो, लंच में सलाड अने सूप लो, सांजे फ्रूट तथा नारियल पाणी लई शकाय, रात्रे सूता पहेला गरम पाणी लींबू साथे अथवा तो मध साथे लई शकाय। आ रीते वधुमां वधु 2-3 दिवस ज करी शकाय। केवो फरक लागे? शरीरमांथी टॉक्सिन निकळी जवाथी शरीर हळवू अने हेल्धी फील करशो। પછી શું? ડિટોક્સ ડાયટ 3 દિવસથી વધુ થઈ જાય તો શરીરમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની કમી થાય છે। આ કમીને લઈને શરીરને ગંભીર સમસ્યા થઈ શકે છે। ડિટોક્સ ડાયટ પછી ધીમે ધીમે ખાખરો, મગનું પાણી અને છાશ વગેરે લઈ શકાય, એ પછી એક લંચ અને ડિનર લેવાનું શરૂ કરવું। આમ ધીમે ધીમે નોર્મલ ડાયટ પર આવવું। આ રીતે આખું વીક તમારું ડાયટ હળવું થઈ જશે। ડિટોક્સ થાઓ ત્યારે શું કરશો? પાણી ખૂબ પીવો। શરીરમાંથી પાણી ઓછું ન થાય એ માટે ભરપૂર પાણી પીવો અને તાજા સિઝનલ તથા જ્યુસી ફ્રૂટ જેવા કે સંતરા, તરબૂચ અને કાકડીનો જ્યુસ લો। મીઠું માપમાં ડાયટમાં સોડિયમનું પ્રમાણ નિયંત્રિત રાખો, કારણ કે ડિટોક્સ પ્રોસેસને અવરોધે છે, જેથી આ સમયમાં અથાણા, ચીજ અને સોડિયમ વધુ હોય એવા ફૂડ લેવાનું ટાળો। ફળો અને શાકભાજી લો। ફળો અને શાકભાજીમાં ગાજર, કોબી, બ્રોકલી અને પાલક ભરપૂર લો। વહેલા સુઓ અને વહેલા ઉઠો। 8 કલાકની ઊંઘ લો, એટલું જ નહીં એ વાતનું ધ્યાન રાખો કે બહુ ગરમ નહીં એમ બહુ ઠંડા વાતાવરણમાં ન સુવો, આટલું ન કરો। નો ટીન્સ। વિકાસ માટે ટીનેજરને પૂરતા પ્રમાણમાં કેલરી અને પ્રોટીનની જરૂર પડે છે, એટલે નિયંત્રિત અને ઓછો આહાર તેમના માટે યોગ્ય ન કહી શકાય, બધા માટે નહીં। ડાયાબિટીસ, હાર્ટની તકલીફ હોય, કોઈ સારવાર ચાલતી હોય, સગર્ભા સ્ત્રીઓ અને ઇટિંગ ડિસઓર્ડર હોય તેમને ડિટોક્સ ડાયટ ન લેવો જોઈએ। એડિક્શન થઈ શકે? ખાધા સિવાય રહેવાથી નિકોટીન અને આલ્કોહોલની જેમ એડિક્શન થઈ શકે અને એ હેલ્થને ગંભીર સમસ્યા કરે। મિત્રો, આ હતો આજનો વિડીયો। આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં।